છોટા ઉદેપુર નગરમાં કોરોના વાયરસને લઈને નગરપાલિકાના સત્તાધીશો સતત ચિંતિત. નવા ફોગ મશીનની ખરીદી કરી નગરજનોનું આરોગ્ય ન જોખમાય તે માટે દવાનો છંટકાવ પણ કર્યો હતો. વિશ્વવ્યાપી જીવલેણ કોરોના વાયરસનો વ્યાપ વધી જવાથી વહીવટીતંત્ર તેમજ આરોગ્યતંત્ર કોરોના વાયરસ સામે લડવા સજ્જ બન્યું છે. તેને લઈને ડીજીપીએ સમગ્ર ગુજરાતને 31 માર્ચ સુધી લોકઆઉટ જાહેર કર્યું છે. તેમાં આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના હળવદથી ખાનગી લક્ઝરી બસ મજૂરીએ ગયેલા મુસાફરોને ભરીને આવતા નસવાડીમાં કતુહલ સર્જાયું હતું. લોકોના ટોરેટોરા જામતા નસવાડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી ભરવાડ પોતાના કાફલા સાથે દોડી આવી તલાટી તેમજ મામલતદાર નસવાડીને જાણ કરતા મામલતદાર આરોગ્ય અધિકારીની ટીમ સાથે લક્ઝરી પાર્કિંગમાં દોડી આવી તમામની આરોગ્ય ચકાસણી કરતા તેઓ સ્વસ્થ માલુમ પડ્યા હતા. તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર યુબી સિંઘના જણાવ્યા પ્રમાણે અમારી આરોગ્ય ટીમ દ્વારા સૌરાષ્ટ્રથી આવેલા 48 મુસાફરોની ચકાસણી કરી છે અને તેઓને તેમના ઘરે મોકલવામાં આવેલ છે. તેમજ અમારી આરોગ્ય ટીમ 7 દિવસ સુધી તેમને ઘરે જઈ તેમના આરોગ્યની ચકાસણી કરશે અને કોરોનાના લક્ષણ માલુમ પડશે તો તેઓને વધુ સારવાર માટે નસવાડી ખાતે લાવવામાં આવશે. હમણાં આવેલ તમામ મુસાફરો સ્વસ્થ થઈ વહીવટીતંત્રએ લોકઆઉટ જાહેર કરવા છતાં આ લક્ઝરી બસ હળવદથી 300 થી વધુ કિલોમીટર મુસાફરી કરી નસવાડી આવી પહોંચતા નસવાડીમાં એક જ ચર્ચા જોવા મળી હતી કે લોકઆઉટ જાહેર હોવા છતાં આટલી માત્રામાં મુસાફરો ભરી લક્ઝરી બસ કોના આશીર્વાદથી બસ નસવાડી સુધી આવી તેવી ચર્ચા જોવા મળે છે. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી.